नमस्कार इंडिया न्यूज गुजरात में आपनुं स्वागत छे। जोई रह्या छो आपणुं गुजरात समाचार। शुरुआत करे G20 वीमेन एम्पावर मीटिंग थी। वडाप्रधान नरेन्द्र मोदीना दूरंदेशी नेतृत्व हेठळ भारते G20નું પ્રમુખપદ સંભાળ્યું ત્યારથી સમગ્ર દેશમાં વિવિધ બેઠકોનો દોર ચાલી રહ્યો છે। ભારતની G20 પ્રેસિડેન્સી એક ઐતિહાસિક બાબત પણ છે, કારણ કે તે આઝાદીના અમૃત મહોત્સવ દરમિયાન ઘટિત થઈ રહી છે। ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ અત્યાર સુધી G20ની મહત્વપૂર્ણ બેઠકો નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં G20ના પ્રમુખપદ હેઠળ મહિલાની આગેવાની દ્વારા વિકાસ કેવી રીતે થાય તે ભારતની પ્રાથમિકતા રહી છે। મહિલા 20 એટલે કે વિમેન 20 એન્ગેજમેન્ટ ગ્રુપનો ઉદ્દેશ્ય એક એવી દુનિયા બનાવવાનો છે જ્યાં દરેક મહિલા ગૌરવ સાથે જીવન જીવે અને અન્ય લોકોની સાથે તેના જીવનમાં પણ પરિવર્તન લાવે। ભારતના G20 પ્રમુખપદ દરમિયાન વિવિધ મહત્વપૂર્ણ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું। ગુજરાતની સક્રિય ભાગીદારી પણ તેમાં જોવા મળી છે, જે વૈશ્વિક સહયોગ અને ટકાઉ વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે। વેપાર અને નાણાંથી લઈને પર્યાવરણ, પર્યટન અને શહેરી વિકાસ સુધી વૈશ્વિક પડકારોનો સામનો કરવા અર્થપૂર્ણ ચર્ચાઓ અને સહયોગને પ્રોત્સાહન આપવામાં ગુજરાત મોખરે રહ્યું છે। ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે G20 એમ્પાવર સમિટ 1-4 ઓગસ્ટ દરમિયાન યોજાશે અને 2-4 ઓગસ્ટ દરમિયાન મહિલા સશક્તિકરણ પર G20 મિનિસ્ટરિયલ કોન્ફરન્સનું આયોજન કરાયું છે, જેની થીમ વિમેન લેડ ડેવલપમેન્ટ એન્શ્યોરિંગ અ સસ્ટેનેબલ ઇન્ક્લુઝિવ એન્ડ ઇક્વિટેબલ ગ્લોબલ ઇકોનોમિક ગ્રોથ એન્ડ વિમેન લેડ ઇન્ક્લુઝિવ ડેવલપમેન્ટ એઝ કસ્પ ઓફ ઇન્ટરજનરેશનલ ટ્રાન્સફોર્મેશન છે। વિશ્વભરમાંથી 600થી વધુ પ્રતિનિધિઓ આ બેઠકમાં સામેલ થશે। અમુક મહિલા મંત્રી, ભારત અને વિદેશના જાણીતા વક્તા, G20 એમ્પાવર ડેલિગેટ્સ અને વિવિધ વૈશ્વિક સંસ્થાઓના પ્રતિનિધિઓ આ બેઠકમાં જોડાશે। ગુજરાતમાં 1-4 ઓગસ્ટ દરમિયાન G20 એમ્પાવર સમિટ યોજાનાર છે, જેમાં કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી માનનીય શ્રીમતી સ્મૃતિ ઈરાનીજી G20 એમ્પાવર ડિજિટલ ઇન્ક્લુઝન પ્લેટફોર્મને 1 ઓગસ્ટના રોજ લોન્ચ કરશે। 2 ઓગસ્ટથી 4 ઓગસ્ટ દરમિયાન ગાંધીનગરમાં મહાત્મા મંદિર મુકામે મહિલા સશક્તિકરણ પર G20 મિનિસ્ટરિયલ કોન્ફરન્સ યોજાનાર છે। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશી નેતૃત્વ અંતર્ગત ભારતે G20નું પ્રમુખપદ સંભાળ્યું ત્યારથી સમગ્ર દેશમાં અને ગુજરાતમાં પણ વિવિધ બેઠકોનો દોર ચાલી રહ્યો છે। ગુજરાતમાં લગભગ 19 જેટલી બેઠકો યોજાઈ રહેલ છે, જેમાં આજે ત્રીજો અને અંતિમ તબક્કો છે, એમાં ઉચ્ચસ્તરીય મિનિસ્ટરિયલ બેઠકોનો દોર શરૂ થયેલ છે। ભારતની G20 પ્રેસિડેન્સી એક ઐતિહાસિક બાબત પણ છે, કારણ કે આઝાદીના અમૃત મહોત્સવ દરમિયાન એ ઘટિત થઈ રહી છે અને ગુજરાતમાં માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમના નેતૃત્વ અંતર્ગત અત્યાર સુધી G20ની મહત્વપૂર્ણ બેઠકો ખૂબ સફળતાપૂર્વક એમનું આયોજન કરવામાં આવેલ છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં મહિલાની આગેવાની દ્વારા વિકાસ કેવી રીતે થાય તે ભારતની પ્રાથમિકતા રહી છે। અત્યાર સુધી વુમેન એમ્પાવરમેન્ટ એ વિષય ઉપર જે કોઈ પણ યોજના કાર્યક્રમ તે યોજાતા હતા, પરંતુ ભારતના G20ના પ્રેસિડેન્સીમાં એ બદલાઈને હવે વુમેન લેડ ડેવલપમેન્ટ કઈ રીતે કરવું અને એના માટે જે ઇન્ટરજનરેશનલ ગ્રોથ અને ડેવલપમેન્ટ એ વુમન લેડ ડેવલપમેન્ટ દ્વારા કઈ રીતે કરવું એના ઉપર ખૂબ મહત્વનું ડેલિબ્રેશન્સ અને અલગ અલગ વિષયો ઉપર ચર્ચા અને આઈડિયાની આપ લે આ મિનિસ્ટરિયલ બેઠકમાં થનાર છે। ભારતના G20 પ્રમુખપદ દરમિયાન વિવિધ મહત્વપૂર્ણ કાર્યક્રમોનું આયોજન કરવામાં ગુજરાતની સક્રિય ભાગીદારી રહી છે, જે વૈશ્વિક સહયોગ અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે। વેપાર અને નાણાં, ટ્રેડ, ફાઇનાન્સ ત્યાંથી શરૂ કરીને ક્લાઇમેટ, એન્વાયરમેન્ટ, ડિઝાસ્ટર પ્રિપેરનેસ, ડિઝાસ્ટર રેઝિલિયન્સ આ બધા વિષયોની સાથે સાથે ટુરિઝમ, અર્બન ડેવલપમેન્ટ અને વુમેન લેડ ડેવલપમેન્ટ આ બધા વિષયોને આવરી લેતા વિવિધ વિષયો પર ગુજરાતમાં G20ની બેઠકો યોજાયેલ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે G20 એમ્પાવર સમિટ
વુમન એમ્પાવર સમિટ ઓગસ્ટ 1-4 દરમિયાન યોજાશે અને 2-4 દરમિયાન મહિલા સશક્તિકરણ પર G20 મિનિસ્ટેરિયલ કોન્ફરન્સનું આ દરમિયાન આયોજન કરવામાં આવેલ છે, જેનું થીમ વિમેન લેડ ડેવલપમેન્ટ એન્શ્યોરિંગ અ સસ્ટેનેબલ ઇન્ક્લુઝિવ એન્ડ ઇક્વિટેબલ ગ્લોબલ ઇકોનોમિક ગ્રોથ એન્ડ વિમેન લેડ ઇન્ક્લુઝિવ ડેવલપમેન્ટ એઝ કસ્પ ઓફ ઇન્ટર જનરેશન ટ્રાન્સફોર્મેશન. તો આ ખૂબ જ મહત્વના વિષય ઉપર 4 દિવસ સુધી વિવિધ વિષયો પર ચર્ચા, ડેલિબ્રેશન્સ અને પછી એનું સમાપન થનાર છે. વિશ્વભરમાંથી 600 વધુ પ્રતિનિધિઓ આ બેઠકમાં ઉપસ્થિત રહેશે અને આમાં જે મહિલાઓ ઉપસ્થિત રહેનાર છે એ અલગ અલગ સેક્ટરમાંથી, જેમ કે ઇન્ડસ્ટ્રી, ડેવલપમેન્ટ, પોલિસી, પોલિટિક્સ, આ બધા જ અલગ અલગ ક્ષેત્રે, એજ્યુકેશન, હેલ્થ, આ બધા અલગ અલગ ક્ષેત્રે જે મહિલાઓએ વિશેષ સિદ્ધિઓ હાંસલ કરી છે તેવી મહિલાઓ આમાં ઉપસ્થિત રહેનાર છે. ઇલેક્ટ્રોનિક ક્ષેત્રની વિશ્વની અગ્રગણ્ય ઉત્પાદક કંપની ફોક્સકોનના ચેરમેન યંગ લીયુએ ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે સૌજન્ય મુલાકાત કરી હતી. ગુજરાતના આંગણે યોજાઈ રહેલી સેમિકોન ઇન્ડિયા 2023માં સહભાગી થવા આવેલા ફોક્સકોનના ચેરમેન પ્રથમ વખત ગુજરાત આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથેની આ મુલાકાત બેઠક દરમિયાન તેમણે ભારતમાં તેમની કંપનીના ઉત્પાદન પ્લાન્ટની સ્થાપના માટે પ્રતિબદ્ધતા દર્શાવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમને ગુજરાતે જાહેર કરેલી સેમિકન્ડક્ટર પોલિસી 2022-27માં મળતા લાભો અને અન્ય પ્રોત્સાહનોની વિગતો બેઠક દરમિયાન આપી હતી. ગુજરાત દેશનું સેમિકન્ડક્ટર હબ બનવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં સજ્જ છે એમ પણ તેમણે જણાવ્યું હતું. ફોક્સકોનના ચેરમેને ગુજરાત તેમના સંભવિત રોકાણોમાં અગ્રસ્થાને રહેશે તેવું આ પ્રસંગે જણાવ્યું હતું. આ બેઠક દરમિયાન મુખ્ય સચિવ રાજકુમાર, મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કે કૈલાસનાથન, અધિક મુખ્ય સચિવ પંકજ જોશી અને સાયન્સ ટેકનોલોજી સચિવ વિજય નેહરા આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ગુજરાતના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગે ઇન્ડિયન ઇલેક્ટ્રોનિક્સ એન્ડ સેમિકન્ડક્ટર એસોસિએશન એટલે કે IESA સાથે ગાંધીનગરમાં MOU સંપન્ન કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી ગાંધીનગરમાં યોજાઈ રહેલી સેમિકોન ઇન્ડિયા 2023ની ત્રિદિવસીય કોન્ફરન્સમાં ભાગ લઈ રહેલા અગ્રણી ઉદ્યોગ જૂથોને ગુજરાતમાં ભવિષ્યમાં તેમના એકમોની સ્થાપના માટે IESA સહાયક બની રહે તેવા હેતુથી આ MOU કરવામાં આવ્યા છે. ગુજરાત ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ એન્ડ ડિઝાઇનનું નેશનલ હબ બનાવવા સાથે સેમિકન્ડક્ટર સેક્ટર માટે એક આખી વાયબ્રન્ટ ઇકોસિસ્ટમ રાજ્યમાં ઊભી કરવામાં IESA રાજ્ય સરકારના ધી ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રોનિક્સ મિશન એટલે કે GSEM ને ગાઈડન્સ અને સપોર્ટ પૂરું પાડશે. એટલું જ નહીં, ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન અને ઇન્વેસ્ટર્સ આઉટરીચ માટે પણ GSEM ને IESA માર્ગદર્શન આપશે. રાજ્ય સરકાર તરફથી આ MOU પર GSEM ના મિશન ડાયરેક્ટર વિદેહ ખરે તથા IESA વતી પ્રેસિડેન્ટ કે કૃષ્ણમૂર્તિએ હસ્તાક્ષર કરીને પરસ્પર આપલે કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતને સેમિકન્ડક્ટર સેક્ટરમાં ગ્લોબલ પ્લેયર બનાવવામાં આ MOU ઉપયોગી બનશે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી. અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે IESA ભારતના સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન ઉદ્યોગોની વૃદ્ધિ કરવા માટે કાર્યરત છે. ભારતમાં આ ક્ષેત્રે કરવામાં આવતા મહત્વના સેમિનાર, કોન્ફરન્સના આયોજનમાં IESA પાર્ટનર પણ હોય છે. IESA એ ESDM અને ઇન્ટેલિજન્સ ઇલેક્ટ્રોનિક્સ માટે દેશની અગ્રણી ઉદ્યોગ સંસ્થા છે. આ MOU સાઇનિંગ સમયે મુખ્ય સચિવ રાજકુમાર, મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કે કૈલાસનાથન, સાયન્સ એન્ડ ટેકનોલોજી સચિવ વિજય નેહરા તેમજ IESA તરફથી વાઇસ પ્રેસિડેન્ટ કર્નલ અનુરાગ અવસ્થી, એડવાઇઝર વિવેક ત્યાગી અને એક્ઝિક્યુટિવ કમિટી મેમ્બર અશોક મિશ્રા ઉપસ્થિત રહ્યા હતા. નવસારીમાં 2 દિવસ ભારે વરસાદ બાદ સ્થિતિ સામાન્ય થતાં શનિવારે નવસારીના સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ CR પાટિલ રિવ્યૂ મિટિંગ કરવા માટે નવસારી પહોંચ્યા હતા. નવસારી જિલ્લામાં 2 દિવસમાં 11 ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો, જેને લઈને નવસારી જિલ્લામાંથી પસાર થતી પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીમાં ઘોડાપૂરની સ્થિતિનું નિર્માણ થયું. નદીની જળસપાટીમાં વધારો થતાં નવસારીના મોટાભાગના વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. નવસારીમાં પરિસ્થિતિને સામાન્ય બનાવવા માટે વહીવટીતંત્ર રાત દિવસ કામ કરી રહ્યું હતું. ત્યારે શનિવારે સ્થિતિ સામાન્ય થતાં નવસારીના સાંસદ CR પાટિલ રિવ્યૂ મિટિંગ કરવા માટે નવસારી પહોંચ્યા, જેમાં નવસારી જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ
વડા અને અન્ય ઉચ્ચ અધિકારીઓ સાથે રિવ્યુ બેઠક કરી સમગ્ર સ્થિતિનો તાગ મેળવ્યો હતો. આવી સ્થિતિનું પુનરાવર્તન ન થાય એ માટેના આયોજન કરવા માટે પણ પાટીલે અધિકારીઓને સૂચનો આપ્યા હતા. સાથે જ નવસારીમાં જે કુદરતી કાંસો પર દબાણ કરવામાં આવ્યું છે તેવા દબાણો પણ દૂર કરવામાં આવશે તેવી ખાતરી સી આર પાટીલે આપી હતી. સત્યાવીસ જુલાઈની રાત્રે 10 વાગ્યાથી લઈને 3 વાગ્યા સુધી નવસારી સિટીની અંદર આશરે 11 ઇંચ જેવી વરસાદ થઈ હતી અને ઉપરવાસમાં ડાંગ, તાપી, મહુવા અને મહારાષ્ટ્રના નંદુરબાર, ધુલિયાની જે વરસાદ હતી એનો જલ પણ નવસારીમાં છેલ્લે આવતા હોય છે, તો એના લીધે પૂનાની જે જલસપાટી છે એ કાલે 25 ફૂટ સુધી પાર કરી ગઈ હતી. એના લીધે નવસારીના અમુક વિસ્તારો છે જે નીચાણવાળા એરિયા છે ત્યાં જલપ્લાવન અને ફ્લડની સ્થિતિ ઉત્પન્ન થઈ. એના લીધે જે વહીવટીતંત્ર તરફથી એ લોકોને સુરક્ષિત સ્થળે, જે અમારા આશ્રયસ્થળ છે, ત્યાં આપણે સારી રીતે શિફ્ટ કરવામાં આવ્યા હતા. કાલ સુધી ટોટલ 1300 જેવા લોકો આશ્રયસ્થળ પર રાત્રિ રોકાણ કર્યા હતા અને આ સાથે સાથે 700 લોકો એવા હતા જે એમના સગા સંબંધીઓના ઘરે પણ સ્થાનાંતરિત થયા હતા. અને સાંજ સુધી પૂનાના જલમાં ખૂબ ગિરાવટ જોવામાં આવી અને અત્યારે જે જલસ્તર છે સામાન્ય રીતે ત્યાં પસાર થાય છે, તો હવે સ્થિતિ સામાન્ય થઈ છે. હવે જિલ્લા પ્રશાસન માટે જે મેઇન પ્રશ્ન છે એ સફાઈના પ્રશ્નો છે કે ત્યાં રાબતા મુજબ સફાઈ, સેનિટેશન અને પાણીની જે સુવિધા છે, ગુણવત્તા સભરે લોકોને સુવિધાઓ પૂરી પાડવામાં તંત્ર સુસજ્જ છે. આજે અમારા માનની સંસદ સભ્યશ્રી પર રિવ્યુ મિટિંગ અને સ્થાનિક જે છે એનો તાગ મેળવવા આવી રહ્યા છે, તો મીડિયા વતી ફરીથી મારી પણ અપીલ છે કે જે કંઈ વહીવટીતંત્ર સૂચના આપે કે અત્યારે વરસાદથી માહોલ ચાલે જ છે અને ઉપરવાસમાં જો વરસાદ થાય તો ફરીથી કોઈ અગર સૂચના આપવામાં આવે તો બધા પ્રજાજનો એનો પાલન કરે અને અત્યારે બીજી બધી સુવિધાઓ પૂરા પાડવા માટે વહીવટીતંત્ર સુસજ્જ છે. કેટલી ટીમો બનાવી છે આપણે આરોગ્યલક્ષી કામો માટે? કેટલી ટીમો અત્યારે કાર્યરત છે, સર્વે કરી રહ્યું છે? કેટલી ટીમો અત્યારે સફાઈના કામમાં અમારા 35 ટીમો કાર્યરત છે. આમાં 35 વ્હીકલ્સ છે એમના પાસે, 1 ડ્રાઈવર અને 4 સફાઈકર્મી છે અને ટોટલ અમારા 7 વોર્ડ છે જે મેજરલી અફેક્ટ થયા છે. 7 વોર્ડમાં 35 ટીમો તરફથી કામગીરી ચાલુ છે અને આજ સાંજ સુધી અને જે અમુક વિસ્તાર છે જ્યાં કાદો કીચડ વધારે છે તો આપણે મોડામાં મોડો કાલ સવાર સુધી એ જગ્યાની સફાઈનું કામ પૂરા કરવામાં આવશે. રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. અમદાવાદ, ગાંધીનગરમાં પણ હળવા વરસાદની શક્યતા છે. જોકે હવામાન વિભાગની આગાહી મુજબ શનિવારથી વરસાદનું જોર ઓછું થશે. IMD દ્વારા જાહેર કરાયેલી આગાહી મુજબ શનિવાર અને રવિવાર ગુજરાતના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ચોમાસાની સિઝનનો 75.63% વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી વધુ કચ્છમાં 134%, તો સૌરાષ્ટ્રમાં 108% વરસાદ પડી ચૂક્યો છે. દક્ષિણ ગુજરાતમાં 66%, ઉત્તર ગુજરાતમાં 62%, તો મધ્ય ગુજરાતમાં સિઝનનો 56% વરસાદ નોંધાયો છે. રાજ્યના 43 તાલુકામાં 40 ઇંચ વરસાદ વરસ્યો છે. 94 તાલુકામાં 20-40, તો 104 તાલુકામાં 10-20 ઇંચનો વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રના 6 જિલ્લામાં 100%થી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. રાજ્યના 206 જળાશયો પૈકી 122 જળાશયો હાઈ એલર્ટ પર છે, તો 86 જળાશયો થોડા એલર્ટ પર છે, 20 જળાશયો એલર્ટ અને 16 જળાશયો વોર્નિંગ લેવલ પર છે. 84 જળાશયોમાં 70%થી વધુ જળસંગ્રહ છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે આગામી 4 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે, જ્યારે અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. ખાસ કરીને અમદાવાદ, દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પંચમહાલ, સુરત, તાપી, નવસારીમાં હવે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળશે, તો સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ, રાજકોટ અને જામનગર સુધી વરસાદી માહોલ જામશે. બનાસકાંઠા જિલ્લામાં ઉપરાંત પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી સહિતના જિલ્લાઓમાં 28 જુલાઈથી 1 ઓગસ્ટ દરમિયાન ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના છે. તે જ રીતે ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરા સહિતના વિસ્તારોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ પડશે, ત્યારે નવસારીમાં ભારે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. કાલિયાવાડ, જૂનાથાણા સહિતના વિસ્તારમાં લોકોના ઘરો તેમજ મંદિરમાં પાણી ઘૂસી જતા ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વરસાદના વિરામ બાદ હજુ પણ પાણી ન ઓસરતા લોકોને પારાવાર મુશ્કેલી ભોગાવવાનો વારો આવ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે જ્યારે પૂર્ણા નદી ભયજનક સપાટી વટાવે છે ત્યારે આસપાસના વિસ્તારમાં આવી રીતે પાણી ભરાઈ જતા હોય છે.
સમગ્ર ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરાઈ છે. તેમાં છોટાઉદેપુર જિલ્લામાં પડેલા વરસાદના કારણે ઢાઢર નદી ગાંડીતુર બની છે, ત્યારે ડભોઈ તાલુકાના 10 ગામોને સીધી અસર થઈ છે, જેવા કે દંગીવાડા, રાણપુરા, કરલીપુરા, પ્રયાગપુરા સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે, ત્યારે બંબોજ ગામે કેડસમા પાણીથી જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. તેમાં શાળાએ જતા વિદ્યાર્થીઓ પણ મુશ્કેલીમાં મુકાયા હતા. ત્યારે બીજી બાજુ જિલ્લા કલેક્ટર દ્વારા તલાટી કમ મંત્રીઓને ગામમાં રહેવાની સૂચના છતાં પણ તલાટી કમ મંત્રી ગેરહાજર રહેતા ગ્રામજનોની ચિંતામાં વધારો નોંધાયો છે. એટલું જ નહીં, બીજી બાજુ નદીના પાણીમાં મગરો આવી જતા ગ્રામજનોમાં પણ ફફડાટ ફેલાયો છે. હાલ વરસાદ બંધ હોવાને કારણે પાણી ધીમે ધીમે ઓસરવાની શરૂઆત થઈ છે. અમારે ડભોઈ તાલુકાનું ગામ બંબોજ, બંબોજની હાલત જોવા કોઈ આવતા નહીં. પાણીની એટલી બધી સમસ્યા છે કે ઢાઢર નદી બધી પૂરાવાથી પાણી બહુ આવે છે. લગભગ 15 કિલોમીટર સાફ કરવી પડે. આજુબાજુ મોટા મોટા ઝાડો પડી ગયા છે એટલે પાણી અમારી ભાગોરમાં આવી જાય. ગામથી ગામવાળા અંદરથી બહાર નીકળાતું નથી. આજે કોઈ ખીચડી આપવાય તૈયાર નહીં, આજે કોઈ જમવા આપવાય તૈયાર નહીં. અમારી એવી પોઝિશન છે અહીંયા આગળ. અમારું પશુ પણ ભૂખ્યું મરે, કોઈ અધિકારી નહીં આવતા, સરપંચ પણ જોવા નહીં આવતો, અને તલાટી પણ નહીં આવતા, જિલ્લા પંચાયત કોઈ આવતા નહીં સાહેબ. અહીંયા આગળ ડભોઈ તાલુકા ગામ બંબોજ, બંબોજ ની અંદર પાણી ને કાલ નું પાણી આવી જ ગયું છે. તો પાણી ની અંદર અમારે જવું, આવું દુકાને લેવા જવું હોય, છોકરાને નિહાર જવું હોય, તે વસ્તુ જવા આવવાનું છે નહીં. અને પાણીનું વધારે અઘરું છે કે છોકરું નિહાર મોકલવું કે છોકરું કોઈ લેવા જવું, કોઈને મોકલવું છે નહીં. એટલે એમની માટે આટલો રસ્તો કંઈક કરો. પાણી ગામ આખું બંબોજની અંદર ચોફેર પાણી છે, ખેતીને નુકસાન છે અને અમારા ગામને વધારે નુકસાન. ડેરીનું દૂધ પાણી દૂધ ભરવા આવે ને, દૂધ ભરવા હોય માણસને અમારું નહીં. મગર ખરા કાલે અમે 2-3 જોયા, પણ છોકરાને કીધું કે આપણે જશો ના. હા, બધા ગામના બધા છોકરાઓ ખરા ને, એમની અંગત વાત કરી કે આ મગર છે તો જશો ના. સરકારી ખાતામાં કશે જાણકારી છે? ના, તો એ નહીં કરી. સુરતના સચિન નજીક આવેલી પારડીની હેમા પ્રોસેસ નામની મિલમાં કામ કરતા યુવાનને વીજ કરંટ લાગતા મોત નિપજવાની ઘટના સામે આવી છે. મૃતક યુવક કપડાં સુકવવાની ઘંટીમાં કામ કરતો હતો. સચિન પારડીમાં આવેલ ધર્મેશભાઈ લવેંગવાળાની માલિકની હેમા પ્રોસેસ નામની મિલમાં વહેલી સવારે 41 વર્ષીય મિશ્રાકુમાર ભૂયા નામના કર્મચારીને કામ કરતા વીજ કરંટ લાગ્યું હતું અને તેમનું મોત નિપજ્યું હતું. મિલમાં આવેલા ધુલાઈ ખાતામાં કપડાં સુકવવાની પ્રેશર ઘંટીમાં કામ કરતા સમયે મિશ્રાકુમારને જોરદાર કરંટ લાગ્યો હતો. કરંટ લાગતાની સાથે તેનું મોત નિપજતા કંપનીમાં દોડધામ મચી ગઈ હતી. કંપનીમાં કામ કરતા કર્મચારીઓ આ અંગેની માહિતી મેનેજરને આપતા મિશ્રાને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં હાજર તબીબો દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં મરનાર મૂળ ઝારખંડનો છે અને હેમા પ્રોસેસ કંપનીમાં લાંબા સમયથી કામ કરતો હતો, જે પારડી ખાતે આવેલા મહાત્મા ગાંધીનગરમાં પરિવાર સાથે રહેતો. મરનાર વ્યક્તિને પરિવારમાં પત્ની અને 3 બાળકી છે, જેઓ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં માતમ થવાયો હતો. આ ઘટનાની જાણ સ્થાનિક પોલીસને કરવામાં આવતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સુરત શહેરના ઔદ્યોગિક એકમો માલિકો દ્વારા સુરક્ષા અંગે ધ્યાન નહીં આપવામાં આવતા છાસ વારે આવી ઘટનાઓ બનતી હોય છે. આ ઘટનામાં મિલના માલિક ધર્મેશભાઈ લવેંગવાળા સામે પણ બેદરકારી મુદ્દે આંગળી ચીધાઈ છે. માલિકો મોટા માથા હોવાથી પોલીસ દ્વારા તેમને ક્લીન ચીટ મળી જતી હોય છે, ત્યારે આવા કેસોમાં બેદરકારી મુદ્દે તપાસ ખૂબ જ જરૂરી બને છે. સાથે 3 પુત્રીઓએ એમના પિતા ગુમાવતા નોંધારા બની ચૂક્યા છે. આ મામલે યોગ્ય વળતર પણ મળે તેવી પણ મૃતકના સંબંધીઓએ માગણી કરી છે. કહા પાડી મેં રહેતા હૈ વો પાડી મેં રહેતા હૈ તો
કોઈ મેસેજ આયા નહીં, મેને આપના નંબર દીધા હતા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિની ત્રીજી વર્ષગાંઠ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અખિલ ભારતીય શિક્ષણ પરિષદનું ઉદઘાટન કર્યું હતું. આ કાર્યક્રમ તાજેતરમાં શરૂ થયેલા ભારત મંડપમમાં યોજાયો હતો. આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ બાળકો સાથે વાત કરી અને એક પ્રદર્શનની મુલાકાત પણ લીધી હતી. તેમણે બટન દબાવીને પીએમશ્રીના પ્રથમ હપ્તાનું અનાવરણ કર્યું હતું. આ અંતર્ગત 6,207 શાળાઓને લગભગ 630 કરોડ રૂપિયાની સહાય આપવામાં આવી. ભારત સરકારની નવી યોજના છે, જેના કારણે શાળાઓમાં સુધારા થશે. આ અંતર્ગત લગભગ 27,000 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. બાળકોને સારું શિક્ષણ મળે તે માટે તમામ શાળાઓમાં તમામ પ્રકારની સુવિધાઓ આપવામાં આવશે. ગુણવત્તાયુક્ત શિક્ષણ અને 21મી સદીના તમામ કૌશલ્યો બાળકોને આપવામાં આવશે. ભારતમાં ઘણી ભાષાઓ બોલાય છે અને ભાષાઓની વિવિધતા એ આપણી તાકાત છે. તમામ ભાષાઓમાં પુસ્તકો અને પાઠ્યપુસ્તકોનું અનુવાદ કરવામાં આવ્યું છે, જેનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિમોચન કર્યું હતું. વર્ષ 2021-22માં તમામ ભાષાઓના પુસ્તકોનો અનુવાદ કરવામાં આવ્યો છે, જેથી ભાષામાં કોઈ અવરોધ ના આવે. પુસ્તકોના પ્રચાર માટે ઈ કુંભ નામનું પોર્ટલ પણ શરૂ કરવામાં આવ્યું છે, જેથી કોઈ પણ તેને ગમે ત્યાંથી ડાઉનલોડ કરી શકે છે, જે શિક્ષણને પણ પ્રોત્સાહન આપશે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે શિક્ષણમાં દેશનું ભાગ્ય બદલવાની શક્તિ છે. આપણું ગુજરાતમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર અપડેટ્સ માટે જોતા રહો ન્યૂઝ ગુજરાત. ગુજરાતી ધડકન. નમસ્કાર.